સુરત સહિત દક્ષિણ ગુજરાતના ચારસો થી વધુ સીએનજી પંપ આજે બંધ છે જેને લઈને રિક્ષા ચાલકો અને લોકોને ભારે હાલાકી પડી રહી છે કમિશનમાં વધારો કરવા સહિતની માંગને લઈને સીએનજી પંપ ચાલકો આજે વેચાણ બંધ રાખીને વિરોધ નોંધાવી રહ્યા છે

આજે શહેરના તમામ સીએનજી પંપ બંધ રહ્યા હતા છ ફેબ્રુઆરીથી સાત ફેબ્રુઆરી સવારે છ વાગ્યા સુધી સીએનજી પંપ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સુરતમાં અંદાજે સીએનજી પર ચાલતી રિક્ષાઓની સંખ્યા એક પોઈન્ટ પચાસ લાખથી બે લાખ જેટલી છે બીજી તરફ શહેરમાં કાર તેમજ અન્ય વાહનોની સંખ્યા પણ લાખોમાં છે છે પંપ બંધ રહેતાની સાથે જ લાખો વાહનોના પેંડા આજે થમી ગયા તમામ સીએનજી પંપ બંધ રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે અન્ય રિક્ષા ચાલક વર્માએ જણાવ્યું હતું કે સવારે ગેસ ભરાવા આવ્યો તો પંપ બંધ રહેતા જેથી હું અનેક જગ્યાએ ગયો પરંતુ ગેસ પંપ બંધ છે રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવીએ છીએ હવે પંપ બંધ છે અને રિક્ષામાં ગેસ પણ નથી હવે અમે શું કરીએ એવું જણાવ્યું હતું